નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે પાઠ 6 ધોરણ માર્ક છે એના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન છે જોવાના છીએ. બરાબર, ઓલરેડી તમારા આગળના ચેપ્ટર છે એના વિડીયો છે એ મુકાઈ ગયા છે. ખાસ કરીને તમારા ધોરણનું પ્લેલિસ્ટ છે એ ચેક કરતા રહેજો, જેથી કરી તમને ત્યાંથી દરેક વિડીયોઝ છે તમારા ધોરણના મળીએ. હવે પાઠ 6 ધોરણ માર્કના આપણે પ્રશ્નોની વાત કરીએ તો એમાં પ્રથમ પ્રશ્ન શું પૂછેલો છે, જો કવિના માટે મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ. તો કે કવિના માટે મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ, તો કે સાદું અને સાત્વિક હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? સાદું અને સાત્વિક હોવું જોઈએ. ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે કે કાવ્યમાં પ્રશ્નાર્થવાળી પંક્તિઓ કઈ કઈ છે, તેનાથી કાવ્યમાં કયો ભાવ જગાડાયો છે. પ્રશ્નાર્થવાળી પંક્તિ કઈ કઈ છે અને શું ભાવ છે એ જગાડેલો છે. તો કે કોને કીધું ગરીબ છીએ, કોને કીધું રાંક, એમાં તો શું બગડી ગયું, એમાં તે સી ખોટું, વચ્ચે નાનું ગામડું બેઠું, ક્યાં આવે છે લાભ. આ પંક્તિઓ દ્વારા ખુમારીનો ભાવ વ્યક્ત થયો છે. અહીં પરમેશ્વરમાં ભરોસો રાખી નૈસર્ગિક વાતાવરણમાં સોમાનથી જીવન જીવવાની વાત કરે છે. બરાબર, તો આ રીતના તમે જવાબ છે એ લખી શકો છો. ત્યાર પછી છે કે ધોરણ માર્ગ એટલે શું, આ માર્ગ ચાલવાના કયા કયા લાભ કવિ ગણાવે છે. ભાઈ, ધોરણ માર્ગ એટલે શું, એ એવું કેમ લખેલું છે? તો કે ધોરણ માર્ગ એટલે સાદું અને સાત્વિક જીવન, તેમાં ચાલવાના બે લાભ છે. એમાં પ્રથમ છે, આપણા જેવું જ સાદું અને સાત્વિક જીવન જીવનાર માણસોના સાથ મળી જાય તો આપણે પરસ્પર પ્રેમથી એકબીજાને ભેટીને પોતાના સુખ દુઃખની વાતો કરી શકીને આપણે હળવા થઈ જઈએ. જેમ કેમ તમારો મિત્ર હોય, તમારે જેવું જ એનું બધું વિચારધારા હોય, તમે જો એને મળો તો તમારે કાંઈ દુઃખ હોય, તમને કાંઈક પ્રોબ્લેમ હોય તો તમે એને કહો તો કેમ સોલ્વ થઈ જતા હોય. બરાબર, તો એવી જ અહીંયા વાત છે કે ભાઈ, સંગાત જો તમને સારો મળી જાય તો તમારું જીવન છે સાદું અને સાત્વિક હોય તો વધારે સારું બની જાય. ત્યાર પછી બીજું છે કે ધોરણ માર્ગની અડખે પડખે ખુલ્લા ખેતરો હોય, ઉપર નીલરંગી આકાશ હોય અને વચમાં નાનકડું ગામ હોય, પ્રકૃતિને ખોળે રહેવાનો આવો લાભ બીજે ક્યાં મળવાનો. આથી કવિ ધોરણ માર્ગ પસંદ કરે છે. રેડી, તો આ રીતના છે જવાબ તમારે લખવાનો થાય એમાં. ત્યાર પછી ચોથું છે, કવિ પાસે શું નથી એની એમના મન પર શી અસર થાય છે. તો કે કવિ પાસે થોડા સિક્કા અને થોડી ચલણી નોટો નથી, છતાં એને કવિ પર કોઈ માઠી અસર થતી નથી. પાસે પૈસા ન હોવાથી પોતાનું કાંઈ બગડી ગયું હોય કે પોતાને કોઈ ખોટ પડી હોય તેવું કવિને લાગતું નથી. બરાબર, તો આ રીતના છે તમે જવાબ લખી શકો છો. ત્યાર પછી ક્વેશ્ચન બે છે કે જૂથમાં ચર્ચા કરવાની છે તમારે. એમાં પ્રથમ છે કે પ્રકૃતિથી વિમુખ થવાથી આપણે શું શું ગુમાવીએ છીએ. પ્રકૃતિથી દૂર જઈએ, પ્રકૃતિથી વિમુખ જઈએ તો આપણે શું ગુમાવવું પડે? તો કે પ્રકૃતિથી વિમુખ થવાથી આપણે અનેક રમણીય દ્રશ્યો જોવાનો લાભ ગુમાવીએ છીએ. જેમ કે સવાર સાંજ ખેતરોમાં રહેલાતો સોનેરી રંગનો તડકો, વસંત ઋતુમાં ખીલેલા પુષ્પોની મહેક, વસંત ઋતુમાં વહેતા ઝરણાનો મધુર કલરો, ધરતી પર પથરાયેલો ઘાસ, ખેતરોમાં લહેરાતો હરિયાળો મોલ, આકાશને મઢી દેતું સપ્તરંગી મેઘધનુષ્ય, મોરનું કલામય અને મનમોહક નૃત્ય, કોયલના ટહુકા વગેરે, આ બધી વસ્તુ છે એ આપણે ગુમાવતા હોઈએ છીએ. ત્યાર પછી ચોથું છે, વૃક્ષોની શીતળ છાયા, વૃક્ષો દ્વારા મળતા રંગબેરંગી ફૂલોની જાત જાતના ફળો, આ બધી વસ્તુ છે એ આપણે પ્રકૃતિથી જો વિમુખ થઈએ, પ્રકૃતિથી દૂર જઈએ તો આ બધી વસ્તુ આપણે ગુમાવવાનો વારો આવે છે. ત્યાર પછી જે બીજું છે કે સંતોષી નર સદા સુખી, એવું શું કામ કીધું? તો કે મનુષ્ય પાસે જે છે તેનાથી જ જો સંતોષ માન્યો હોય તો વિજ્ઞાનની શોધો ક્યાંથી થયો હોત? કુદરતે જે આપ્યું છે તેમાં સંતોષ માની આપણે બેસી રહ્યા હોત તો માનવ આજે પણ ગુફાઓમાં જીવન આદિ માનવ જ હોત. સંતોષ જ આનંદનું મૂળ છે, સંતોષ કુદરતી દોલત છે, જ્યારે ઐશ્વર્ય કૃત્રિમ ગરીબી છે. જ્યારે સંતોષરૂપી ધન આવે છે ત્યારે બીજા બધા ધન ધૂળ સમાન લાગે છે. રેડી, ત્યાર પછી છે ત્રીજું, હું માનવી માનવ થાઉં તો ઘણું. તો એના વિશે તમારે લખવાનું થશે. જેમ આપણે સંતોષી નર સદા સુખી એના પોઈન્ટ લખ્યા, એવી રીતના હું માનવી માનવ થાઉં તો ઘણું એના વિશે તમારે પોઈન્ટ લખવાના થશે. ત્યાર પછી વ્યાકરણ વિભાગ છે કે ઉદાહરણમાં આપેલા પ્રાસયુક્ત શબ્દો વાંચો અને અન્ય શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. પ્રાસયુક્ત એટલે કહેવાય કે તમે બોલો ને તો બે સરખા જેવા તમને ઉચ્ચારણ જે થતા હોય તમને એવા લાગે, તો એને કહેવાય પ્રાસયુક્ત શબ્દો. હવે ઉદાહરણમાં આપેલા પ્રાસયુક્ત શબ્દો વાંચો અને અન્ય શબ્દો કાવ્યમાંથી શોધીને લખવાનું છે. નોટ તો ખોટ, માલ તો કાલ, સાથ તો બાથ, આભ તો લાભ, હેત પ્રેત, વહાલ તો ચાલ વગેરે, આવા બધા શબ્દો છે તમે પ્રાસવાળા લખી શકો છો. ત્યાર પછી જે શબ્દો સામાન્યાર્થી શબ્દો લખવાના છે એમાં માર્ગ છે તો માર્ગનો સામાન્યાર્થી શું થાય? રસ્તો થાય, પંથ થાય. હેત છે તો પ્રેમ સ્નેહ, સોનું છે તો હેમ કંચન, સાથ છે તો સંગાત, રેડી રાંક તો ગરીબ નિર્ધન. તો આ રીતના તમે સામાન્યાર્થી શબ્દો છે એ લખી શકો છો. રેડી, તો આ રીતના તમારા ચેપ્ટરના જેટલા પણ આપણે સ્વાધ્યાયના પ્રશ્નો હતા એનું સોલ્યુશન છે એ જોઈ ગયા છે. તમારે ખાસ કરીને જે બુક બનાવતો હોય તો બુકમાં લખી નાખજો, અને ખાસ કરીને પાકા કરી લેવાના છે. એક્ઝામ પેપર તમારે જ્યારે પણ લેવાતા હોય ત્યારે સ્વાધ્યાયના પ્રશ્નોમાંથી પ્રશ્નો વધુ ને વધુ
પૂછાતા છે એટલે દરેક વિદ્યાર્થી આ પ્રશ્નો છે એ સોલ્યુશન છે ખાસ કરીને સમજી લેવાનું છે અને પાકું કરી લેવાનું છે. વિદ્યાર્થી મિત્રો આવા તમારા બીજા ચેપ્ટર્સ છે બીજા વિષય છે એના પણ વિડીયો છે આપણી ચેનલ ઉપર ઓલરેડી મુકાઈ ગયા છે. ખાસ કરીને તમારું જે પ્લેલિસ્ટ છે એ એક વખત ચેક કરી લેજો ત્યાંથી તમને બધી જ માહિતી મળી જશે. રેડી અને જેટલા પણ બાળકો છે આપણી સાથે આજે નવા જોડાયેલ છે તે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલો બેલ આઇકન છે તેને પણ દબાવી દેજો જેથી કરી જ્યારે પણ અમારા દ્વારા કોઈ એજ્યુકેશનલ અપડેટ છે કે તમારા ધોરણનો કોઈ પણ માહિતીવાળો વિડીયો છે કે એજ્યુકેશન ભણવાના તમારા ધોરણના વિડીયોઝ છે એ મૂકવામાં આવે તો તરત તમને અપડેટ મળી જાય. આવજો વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત.